કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું. આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 9માં આપણી જે નવીન પ્રયોગ પોથી આપવામાં આવેલી છે તેમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો પ્રયોગ નંબર 13નો આપણે આ વિડીયોમાં સચોટ, સાચું અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણી વિડીયોની શરૂઆત કરીએ. તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા આવેલા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા. પ્રયોગ નંબર મિત્રો 13 છે. તેનો હેતુ છે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દળ સંચયના નિયમની ચકાસણી કરવી. દળ સંચયનો નિયમ એવો કહે છે કે કોઈપણ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી, જેના માટે સાધનો છે બૂચ, દોરી, કોનિકલ ફ્લાસ્ક અને કસનળીની જરૂર પડશે. જરૂરી પદાર્થની વાત કરીએ તો કોપર સલ્ફેટ અને સોડિયમ કાર્બોનેટનું દ્રાવણની જરૂર પડશે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા એક્સ રસાયણ અને વાય રસાયણ આપેલા છે, તમે જોઈ શકો છો. જેમ કે કોપર સલ્ફેટ 1.25 ગ્રામ, તો સોડિયમ કાર્બોનેટ 1.43 ગ્રામ છે. બેરિયમ ક્લોરાઇડનું પ્રમાણ છે 1.22 ગ્રામ, તો સોડિયમ સલ્ફેટનું પ્રમાણ છે 1.53 ગ્રામ. લેડ નાઇટ્રેટનું પ્રમાણ છે 2.07 ગ્રામ, તો સોડિયમ ક્લોરાઇડનું પ્રમાણ છે 1.17 ગ્રામ. હવે આપણે વિદ્યાર્થી મિત્રો અહીં આકૃતિ આપેલી છે, તમે જોઈ શકો છો કે અહીંયા જે આકૃતિ આપેલી છે ઈશાની છે. જેમ મિત્રો કસનળી છે, કોનિકલ ફ્લાસ્ક છે, બરાબર, અને એક્સ દ્રાવણ જે કોપર સલ્ફેટનું દ્રાવણ ઉમેરાયેલું છે અને વાય દ્રાવણ સોડિયમ કાર્બોનેટનું દ્રાવણ પણ ઉમેરાયેલું છે અને બૂચને દોરી વડે બાંધેલું છે. હવે આ જે આકૃતિ છે એને આપણે બંધ બેસતી આકૃતિ અહીંયા દોરવાની છે અને એનું નામ નિર્દેશ પણ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો આ પ્રયોગ આધારિત આપણે એની પદ્ધતિનું વર્ણન કરીએ તો કોષ્ટકમાં આપેલા એક્સ અને વાય રસાયણોના 3 જૂથ પૈકી કોઈ એક જૂથ પસંદ કરવાનું છે. એક કસનળીમાં કોપર સલ્ફેટનો 1.25 ગ્રામ લઈ તેમાં 10 ml પાણી ઉમેરી કોપર સલ્ફેટનું દ્રાવણ બનાવવાનું છે. એક કોનિકલ ફ્લાસ્કમાં સોડિયમ કાર્બોનેટ 1.43 ગ્રામ લઈ તેમાં 10 ml પાણી ઉમેરી સોડિયમ કાર્બોનેટનું દ્રાવણ બનાવવાનું છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવણ કરી નાખવાની છે. હવે ફ્લાસ્ક પર બૂચ લગાવી દેવાનો છે અને ફ્લાસ્કને મિત્રો થોડીવાર નમાવી એવી રીતે ઘુમાવો કે જેથી તેમાં રહેલા બે દ્રાવણો પરસ્પર મિશ્ર થઈ જાય અને અવલોકન નોંધવાનું છે. હવે મિત્રો આપણે અવલોકન નોંધીએ તો પહેલું છે કોનિકલ ફ્લાસ્કનું રાસાયણિક પ્રક્રિયા પહેલાંનું વજન. અહીંયા મિત્રો વજન છે એ માત્ર પદાર્થનું વજન લીધેલ છે, જેમાં 2.68 ગ્રામ છે. અને બીજું કોનિકલ ફ્લાસ્કનું રાસાયણિક પ્રક્રિયા પછીનું વજન જે 2.68 ગ્રામ છે. અહીંયા જે પદાર્થનું મિત્રો વજન લીધેલ છે તે 1.25 ગ્રામ અને 1.43 ગ્રામનો સરવાળો અહીં કરેલો છે. નિર્ણય મિત્રો આવશે કે કોઈપણ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી. હવે આપણે જ્ઞાન ચકાસણીના પ્રશ્ન જોઈ લઈએ, જેની અંદર વિકલ્પો છે. પહેલો વિકલ્પ છે NH3માં N પરમાણુની સંયોજકતા કેટલી છે, તો આપણો મિત્રો જવાબ આવશે 3 છે, યાદ પણ રાખી લેવાનું છે. 2. 28 ગ્રામ નાઇટ્રોજન વાયુમાં નાઇટ્રોજન પરમાણુના મોલ કેટલા છે, તો અહીંયા મિત્રો મોલની વાત કરી છે તો 2 છે. 3. AL2O3માં AL ની સંયોજકતા કેટલી છે, તો આપણો જવાબ આવશે 3 છે. 4. ઓક્સિજનના 1 મોલ પરમાણુ એટલે કેટલા પરમાણુ, તો આપણો જવાબ આવશે C 6.022 × 10³ 5. કાર્બનનું પરમાણીય દળ કેટલું છે, તો કાર્બનનું પરમાણીય દળ 12 છે, જે પણ યાદ રાખવાનું છે. વિદ્યાર્થી મિત્રો તમારે અહીંયા શિક્ષક સૂચન મારશે આ પ્રયોગની અંતર્ગત, તેના ગુણ પણ મૂકવામાં આવશે, શિક્ષકની સહી કરશે. વધારે પ્રયોગ અંગે માર્ગદર્શનની જરૂર હોય તો અહીંયાથી મેળવી શકો છો. તો મિત્રો આ હતું તમારો પ્રયોગ નંબર 13નું સંપૂર્ણ સોલ્યુશન. અમે આશા રાખીએ છીએ કે તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને વિડીયો મિત્રો ગમેલો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 9ના તમામ પ્રકારના મટીરિયલનું સોલ્યુશન તમારા સુધી ઝડપથી મોકલી શકીએ. એટલા માટે 2 આઇકનને મિત્રો પ્રેસ કરી સબસ્ક્રાઇબ ચેનલને કરી લેજો.